કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જે જેટકો જીએસએસસી એલ પી વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા જેમાં આજે આપણે કેટલાક નોન ટેકનિકલ પોર્શન ઉપર આગળ વધીશું અને તેમાં પણ આપણે વાત કરીએ તો આજે જે કોમ્પ્યુટર નોલેજ આધારિત કેટલાક બેઝિક એમસીક્યુ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રથમ તમને એમસીક્યુ આપેલું છે અ કીબોર્ડ ઇઝ વિચ કાઇન્ડ ઓફ ડિવાઇસ એટલે કે કોમ્પ્યુટરમાં જે કીબોર્ડ હોય છે કીબોર્ડ કેવા પ્રકારનું ડિવાઇસ છે તમને પૂછેલું છે ઓપ્શન અહીંયા તમને આપેલા છે ઓપ્શન એ ઇનપુટ ઓપ્શન બી આઉટપુટ ઓપ્શન સી પ્રોસેસિંગ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો તો આપણને બધાને જ ખબર છે કે જે કીબોર્ડ છે એ કોમ્પ્યુટરની અંદર કીબોર્ડથી આપણે ડેટા છે એ કોમ્પ્યુટરમાં એના સીપીયુમાં આપણે એન્ટર કરી શકીએ છીએ એટલે કે જે કીબોર્ડ છે એક ઇનપુટ પ્રકારનો ડિવાઇસ છે એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ઇનપુટ જે ઇનપુટ છે આપણો કરેક્ટ આન્સર થશે એટલે કે ઓપ્શન એ ઇનપુટ એ કરેક્ટ આન્સર છે એટલે કહી શકાય કે કીબોર્ડ ઇઝ અ ઇનપુટ કાઇન્ડ ઓફ ડિવાઇસ કે જેની મદદથી આપણે કોમ્પ્યુટરને ઇનપુટ જે છે એ ઇનપુટ પ્રોવાઈડ કરી શકીએ છીએ ત્યારબાદ એમસીક્યુ નંબર ટુ જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઇંગ રિફર્સ ટુ ધ ફાસ્ટેસ્ટ બિગેસ્ટ એન્ડ મોસ્ટ એક્સપેન્સિવ કોમ્પ્યુટર્સ નીચે તમને કેટલાક ઓપ્શન આપેલા હશે એમાંથી તમને કીધેલું છે કે નીચેનામાંથી કયું જે છે એ ફાસ્ટેસ્ટ બિગેસ્ટ અને મોસ્ટ એક્સપેન્સિવ કોમ્પ્યુટર તરીકે આપણે લઈ શકીએ ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ પર્સનલ કોમ્પ્યુટર એટલે કે જે પીસી આપણે યુઝ કરીએ છીએ ઓપ્શન બી આપેલું છે સુપર કોમ્પ્યુટર ઓપ્શન સી લેપટોપ ઓપ્શન ડી નન ઓફ ધી અબો તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી એટલે કે જે સુપર કોમ્પ્યુટર છે

પુલિંગ ઓપ્શન બી પુસિંગ ઓપ્શન સી ડાઉનલોડિંગ એન્ડ ઓપ્શન ડી ટ્રાન્સફરિંગ તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ડાઉનલોડિંગ એટલે કે આપણે જે સર્વર પરથી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે કોમ્પ્યુટર જે ડેટા ડેટા રિસિવ કરે છે ડેટાની જે પ્રોસેસ છે જેને આપણે નોર્મલી ડાઉનલોડિંગ કહીએ છીએ એટલે કે સર્વર ઉપર ઓલરેડી કોઈ પણ ફાઇલ રહેલી હોય છે અને તેને આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્યુટરમાં રિસીવ કરીએ છીએ કોમ્પ્યુટરમાં લઈએ છીએ તો એ જે પ્રક્રિયા છે એને આપણે ડાઉનલોડિંગની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ અને એટલા માટે જ અહીંયા ઓપ્શન સી છે જે એ તમારો કરેક્ટ આન્સર થશે ત્યારબાદ એમસીક્યુ નંબર ફોર જોઈએ તો એમસીક્યુ નંબર ફોરમાં તમને કીધેલું છે વિચ પાર્ટ ઓફ ધ કોમ્પ્યુટર હેલ્પ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન એટલે કે કોમ્પ્યુટરનો એવો કયો પાર્ટ છે કે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે ઉપયોગી છે ઓપ્શન આપણે આપેલા છે ઓપ્શન એ ડિસ્ક ડ્રાઈવ ઓપ્શન બી મોનિટર ઓપ્શન સી કીબોર્ડ એન્ડ ઓપ્શન ડી પ્રિન્ટર તો અહીંયા આપણને બધાને ખબર છે કે પ્રિન્ટર જે છે એ આઉટપુટ આપશે આપણે ફિઝિકલ ફોર્મમાં એ ડેટા સ્ટોર કરશે નહીં કીબોર્ડ આપણે ઇનપુટ માટે યુઝ કરીએ છીએ મોનિટર જે છે જે પણ વસ્તુ આપણે ઇનપુટ આપશું તેને આપણે ડિસ્પ્લે કરાવી શકીશું એટલે કે અહીંયા સ્ટોરેજ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે જે ડિસ્ક ડ્રાઈવ જે છે એનો યુઝ કરવામાં આવે છે અને માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ડિસ્ક ડ્રાઈવ સો વી કેન સે દેટ ડિસ્ક ડિસ્ક ડ્રાઈવ ઇઝ ધ પાર્ટ ઓફ ધ કોમ્પ્યુટર હેલ્પ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન એટલે કે ડિસ્ક ડ્રાઈવનો ઉપયોગ કોમ્પ્યુટરમાં ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે આપણે કરીએ છીએ ત્યારબાદ એમસીક્યુ નંબર ફાઇવ જોઈએ તો એમસીક્યુ નંબર ફાઇવમાં તમને કીધેલું છે ખાલી જગ્યા ઇઝ ધ પ્રોસેસ ઓફ કેરિંગ આઉટ કમાન્ડ એટલે કે કમાન્ડને કેરીઆઉટ કરવા માટેની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ ફેચિંગ ઓપ્શન બી સ્ટોરિંગ ઓપ્શન સી એક્ઝિક્યુટિંગ એન્ડ ઓપ્શન ડી ડીકોડિંગ તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી એક્ઝિક્યુટિંગ ઓપ્શન સી એક્ઝિક્યુટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ કેરિંગ આઉટ કમાન્ડ કમાન્ડને કેરીઆઉટ કેરિંગ આઉટ કરવા માટેની પ્રોસેસ જે છે એને આપણે એક્ઝિક્યુટિંગ કહીએ છીએ એટલે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી એક્ઝિક્યુટિંગ ત્યારબાદ એમસીક્યુ નંબર સિક્સ જોઈએ તો એમાં તમેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ કન્સિસ્ટ ઓફ ઓનલી આઉટપુટ ડિવાઇસ નીચે તમને કેટલાક ગ્રુપ આપેલા છે તેમાંથી કયું ગ્રુપ જે છે ઓનલી આઉટપુટ ડિવાઇસ કન્સિસ્ટ કરે છે ધરાવે છે ઓપ્શન એ અહીંયા તમને આપેલો છે કીબોર્ડ પ્રિન્ટર મોનિટર ઓપ્શન બી તમને કીધેલો છે માઉસ પ્રિન્ટર મોનિટર ઓપ્શન સી પ્લોટર પ્રિન્ટર એન્ડ મોનિટર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો તો તમને અહીંયા જે ઓપ્શન આપેલા છે તમને અહીંયા જે ગ્રુપ આપેલા છે તેમાંથી તમને આઉટપુટ ડિવાઇસ કયા ગ્રુપ ધરાવે છે તમને કીધેલું છે આઉટપુટ ડિવાઇસ એટલે કે જે આઉટપુટ આપણને આપતા હોય તો હવે આપણે ઓપ્શન એ વિશે વિચારીએ તો ઓપ્શન એમાં કીબોર્ડ છે જે ઇનપુટ ડિવાઇસ છે પ્રિન્ટર અને મોનિટર આઉટપુટ આપે છે પણ કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે એટલે એને આપણે આઉટપુટ ડિવાઇસીસના ગ્રુપમાં ના લઈ શકીએ ત્યારબાદ ઓપ્શન બીમાં માઉસ પ્રિન્ટર મોનિટર છે તો માઉસ પણ એક પ્રકારે ઇનપુટ ડિવાઇસ છે તે પ્રોવાઇડ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે પ્રિન્ટર અને મોનિટર આઉટપુટ ડિવાઇસ છે તો એ ગ્રુપને પણ ના લઈ શકીએ ઓપ્શન સી તમને આપેલો છે પ્લોટર પ્રિન્ટર એન્ડ મોનિટર પ્રિન્ટર જે છે એને મોનિટર જે છે આઉટપુટ આપે છે અને પ્લોટર પણ તમારો જે ડેટા હોય એને પ્લોટ કરીને તમને આઉટપુટ પ્રોવાઇડ કરે છે એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી પ્લોટર પ્રિન્ટર એન્ડ મોનિટર સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર સેવન જોઈએ તો એમસીક્યુ નંબર સેવનમાં તમને કીધેલું છે માઇક્રોસોફ્ટ વર્ડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ જે માઇક્રોસોફ્ટ વર્ડ છે એમએસ વર્ડ જે છે એ સાનું એક્ઝામ્પલ છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ એન ઓપરેટિંગ સિસ્ટમ ઓપ્શન બી અ પ્રોસેસિંગ ડિવાઇસ ઓપ્શન સી એપ્લિકેશન સોફ્ટવેર ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો તો અહીંયા આપણને બધાને ખબર છે કે ઓપરેટિંગ સિસ્ટમ એમએસ વર્ડ જે છે ઓપરેટિંગ સિસ્ટમ નથી પ્રોસેસિંગ ડિવાઇસ પણ નથી પણ એક પ્રકારે તમારા કોમ્પ્યુટર માટેનું સોફ્ટવેર છે એટલા માટે અહીંયા ઓપ્શન સી એપ્લિકેશન સોફ્ટવેર

ઓપ્શન સી મોનિટર એન્ડ ઓપ્શન ડી પ્રિન્ટર એટલે કે એવો કયો ભાગ છે કે જેમાં કેટલું કામ થયેલું છે તે આપણે જોઈ શકીએ છીએ તો રેમ રોમ એ મેમરી મેમરી છે એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી એન્ડ રીડ ઓનલી મેમરી મોનિટર એટલે કે ડિસ્પ્લે જેના ઉપર આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ અને પ્રિન્ટર કે જે આઉટપુટ આપે છે તો અહીંયા તમારે ડિસ્પ્લે તરીકે કયો પાર્ટ કોમ્પ્યુટરનું લઈ શકાય કે જે કેટલું કામ થયું છે ડિસ્પ્લે કરે તો એના માટેનો આપણો આન્સર થશે ઓપ્શન સી મોનિટર ઇઝ ધ કરેક્ટ આન્સર સો વી કેન સે ધ મોનિટર ઓફ ધ કોમ્પ્યુટર ડિસ્પ્લે ધ વર્ક ડન એટલે કે કોમ્પ્યુટરનું જે મોનિટર છે એ કેટલું વર્ક થયેલું છે તે દર્શાવે છે ત્યારબાદ એમસીક્યુ નંબર નાઇન જોઈએ તેમાં તમને કીધેલું છે વિચ ઇઝ ધ પાર્ટ ઓફ કોમ્પ્યુટર ડેટ વન કેન ટચ એન્ડ ફિલ એટલે કે કોમ્પ્યુટરનો એવો કયો પાર્ટ છે કે જેને કોઈ વ્યક્તિ ટચ એટલે કે અડગી શકે છે એને ફિલ કરી શકે છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ સોફ્ટવેર ઓપ્શન બી હાર્ડવેર ઓપ્શન સી પ્રોગ્રામ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો તો અહીંયા સોફ્ટવેર તો સોફ્ટવેરને આપણે ટચ કરી શકતા નથી એને આપણે ફિલ કરી શકતા નથી ત્યારબાદ હાર્ડવેર છે તો હાર્ડવેરને આપણે ટચ પણ કરી શકીએ છીએ ફિલ પણ કરી શકીએ છીએ પ્રોગ્રામને પણ આપણે ટચ કરી શકતા નથી એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી હાર્ડવેર એટલે કે હાર્ડવેર એ કોમ્પ્યુટરનો એવો ભાગ છે એવો પાર્ટ છે કે જેને આપણે ટચ કરી શકીએ છીએ અને જેને આપણે ફિલ પણ કરી શકીએ છીએ તો ઓપ્શન બી હાર્ડવેર ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર ટેનમાં તમને કીધેલું છે આ પર્સનલ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યાએ કોમ્પ્યુટર જે આપણે પીસી જે પર્સનલ કોમ્પ્યુટરની વાત કરીએ છીએ એ કેવા પ્રકારનું કોમ્પ્યુટર છે ઓપ્શન તમને આપેલા છે એ સુપર કોમ્પ્યુટર ઓપ્શન બી મેઇન ફ્રેમ કોમ્પ્યુટર ઓપ્શન સી માઇક્રો કોમ્પ્યુટર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી માઇક્રો એટલે કે વી કેન સે દેટ અ પર્સનલ કોમ્પ્યુટર ઇઝ વન કાઇન્ડ ઓફ માઇક્રો કોમ્પ્યુટર પર્સનલ કોમ્પ્યુટર એક પ્રકારે માઇક્રો કોમ્પ્યુટર તરીકે પણ આપણે ઓળખીએ છીએ સો ફોર ધ સેમસીક્યુ ઓપ્શન સી માઇક્રો ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર ઇલેવન આપણે જોઈએ તો એમસીક્યુ નંબર ઇલેવનમાં તમને ડેટા આપેલો છે આ સુપર કોમ્પ્યુટર ઇઝ ડેવલપ્ડ બાય ઇન્ડિયન સાયન્ટિસ્ટ સુપર કોમ્પ્યુટર છે કયા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવેલું છે ઓપ્શન એ તમને આપેલો છે પરમ ઓપ્શન બી તમને આપેલો છે સુપર આઈ ઓપ્શન સી તમને આપેલો છે ક્રાય વાયમ્પી ઓપ્શન ડી તમને આપેલો છે બ્લ્યુ જેને તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ પરમ વી કેન સે દેટ અ સુપર કોમ્પ્યુટર ઇઝ ડેવલપ બાય ઇન્ડિયન સાયન્ટિસ્ટ પરમ ઇન્ડિયન સાયન્ટિસ્ટ ભારતીય વૈજ્ઞાનિક પરમ દ્વારા આ સુપર કોમ્પ્યુટર છે એની શોધ કરવામાં આવેલી હતી ત્યારબાદ એમસીક્યુ નંબર ટ્વેલ્વ જોઈએ એમાં તમને કીધેલું છે ધ બેઝિક ગોલ ઓફ કોમ્પ્યુટર પ્રોસેસ ઇઝ ટુ કન્વર્ટ ડેટા ઇન ટુ કોમ્પ્યુટર પ્રોસેસ કોમ્પ્યુટરની જે પ્રક્રિયા છે એનો બેઝિક ગોલ જે છે એ કન્વર્ટ ડેટા જે ડેટા છે એને સામા કન્વર્ટ કરવાનો છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ ફાઇલ્સ ઓપ્શન બી ટેબલ ઓપ્શન સી ઇન્ફોર્મેશન એન્ડ ઓપ્શન ડી ગ્રાફ્સ તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ઇન્ફોર્મેશન સો વી કેન સે ધ બેઝિક ગોલ ઓફ કોમ્પ્યુટર પ્રોસેસ ટુ કન્વર્ટ ડેટા ઇન્ટુ વન કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન જે ડેટા છે એને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરવાનું કામ એ કોમ્પ્યુટરના બેઝિક ગોલ તરીકે આપણે લઈ શકીએ છીએ સો ઓપ્શન સી ઇન્ફોર્મેશન ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર થર્ટીન જોઈએ તો એમસીક્યુ નંબર થર્ટીનમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ આર કોમ્પ્યુટર્સ દેટ કેન બી કેરીડ અરાઉન્ડ ઇઝીલી નીચેનામાંથી કયા એવા કોમ્પ્યુટર છે કે જેને આપણે આપણી આજુબાજુ આપણે જ્યાં જઈએ ત્યાં આરામદાયક રીતે સરળતાથી આપણે એને લઈ જઈ શકીએ છીએ ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ લેપટોપ ઓપ્શન બી મિની કોમ્પ્યુટર ઓપ્શન સી સુપર કોમ્પ્યુટર ઓપ્શન ડી પર્સનલ કોમ્પ્યુટર્સ આપણે બધાને ખબર છે કે પર્સનલ કોમ્પ્યુટરને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકતા નથી લેપટોપને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકીએ છીએ અને મિની કોમ્પ્યુટર્સ અને સુપર કોમ્પ્યુટર્સ પણ એ સાઇઝમાં મોટા હોવાથી તેને પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ફેરવી શકતા નથી તો એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ લેપટોપ એટલે કે લેપટોપ એવા પ્રકારના કોમ્પ્યુટર છે કે જેને આપણે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ ઓપ્શન એ લેપટોપ ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર ફોર્ટીન જોઈએ એમાં તમને કીધેલું છે વેન યોર કોમ્પ્યુટર સ્ટોપ વર્કિંગ સડનલી ઇટ ઇઝ રિફર ટુ એઝ જ્યારે આપણે કોઈ પણ કોમ્પ્યુટર ઉપર આપણા કામ કરતા હોઈએ ત્યારે અચાનક જ એ કોમ્પ્યુટર તમારું બંધ થઈ જાય કામ કરવાનું બંધ કરી દે તો તેને આપણે શું કહીએ છીએ ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ ક્રેશ ઓપ્શન બી ડાય ઓપ્શન સી ડેથ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ક્રેશ આપણે કોઈ પણ કોમ્પ્યુટર ઉપર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે એ કામ કરતા હોય કોઈ એપ્લિકેશનમાં ત્યારે પ્રોપરલી વર્ક ના કરે અથવા તો અચાનક જ એ બંધ થઈ જાય કામ કરવાનું બંધ કરી દે તો આપણે એવું કહીએ છીએ કે એપ્લિકેશન ક્રૅ થઈ ગઈ છે તો અહીંયા પણ ક્રૅશ ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર ફિફ્ટીન જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઇઝ નોટ અ બેઝિક ફંક્શન ઓફ કોમ્પ્યુટર નીચે કેટલાક ફંક્શન આપેલા છે એમાંથી કયું કોમ્પ્યુટરના બેઝિક ફંક્શન તરીકે આપણે ના લઈ શકીએ ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ એક્સેપ્ટ ડેટા ઓપ્શન બી પ્રોસેસ ડેટા ઓપ્શન સી સ્ટોર ડેટા એન્ડ ઓપ્શન ડી સ્કેન ટેક્સ્ટ અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી સ્કેન ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ જે છે લખાણ જે છે એને સ્કેન કરવાનું કામ જે છે એ આપણે વી કેન સે દેટ ઇટ ઇઝ નોટ અ બેઝિક ફંક્શન ઓફ કોમ્પ્યુટર એ કોમ્પ્યુટરનું કોઈ બેઝિક ફંક્શન છે નહીં બેઝિક કાર્ય છે નહીં પણ એ સિવાય ડેટા એક્સેપ્ટ કરવા ડેટાને પ્રોસેસ કરવા ડેટાને સ્ટોર કરવા એ કોમ્પ્યુટરના બેઝિક કામ તરીકે આપણે લઈ શકીએ છીએ સો ઓપ્શન ડી સ્કેન ડેટા સ્કેન ટેક્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ એમસીક્યુ ત્યારબાદ એમસીક્યુ નંબર સિક્સટીન જોઈએ તેમાં તમને કીધેલું છે ઓપરેટિંગ સિસ્ટમ્સ એડિટર્સ એન્ડ બગર્સ કમ્સ અંડોર એટલે કે કોમ્પ્યુટરની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એડિટર જે છે ને બગર જે છે એની અંદરમાં આવે છે તો કેની નીચે આવે છે ઓપ્શન તમને આપેલા છે એ સિસ્ટમ સોફ્ટવેર ઓપ્શન બી એપ્લિકેશન સોફ્ટવેર ઓપ્શન સી યુટિલિટીઝ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો સો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ સિસ્ટમ સોફ્ટવેર એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એડિટર છે ડીબગર છે આ દરેકે દરેક સિસ્ટમ સોફ્ટવેરની અંદરમાં આપણે એને લઈ શકીએ છીએ સો ઓપ્શન એ સિસ્ટમ સોફ્ટવેર ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર સેવન્ટીન જોઈએ તો એમાં તમને કીધેલું છે પર્સનલ કોમ્પ્યુટર્સ કેન બી કનેક્ટેડ ટુગેધર ટુ ફોર્મ એક કરતાં વધારે પર્સનલ કોમ્પ્યુટરને આપણે એકબીજા સાથે જોડીએ તો એ શું બનાવે છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ સર્વર ઓપ્શન બી સુપર કોમ્પ્યુટર ઓપ્શન સી નેટવર્ક એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો તો આપણે હંમેશા એક કરતાં વધારે કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડીએ તો એ એક પ્રકારે નેટવર્ક જે છે ફોર્મ કરે છે ને એટલા માટે જ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી નેટવર્ક પર્સનલ કોમ્પ્યુટર્સ કેન બી કનેક્ટેડ ટુગેડર ટુ ફોર્મ અ નેટવર્ક નેટવર્ક ફોર્મ કરવા માટે નેટવર્ક બનાવવા માટે એક કરતાં વધારે પર્સનલ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે છે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર એટીન જોઈએ તો એમાં તમને કીધેલું છે ખાલી જગ્યાએ સેન્ટ ડેટા ઓર ઇન્સ્ટ્રક્શન ટુ ધ કોમ્પ્યુટર નીચેનામાંથી કયું જે છે એ ડેટા ઇન્સ્ટ્રક્શન ડેટા અથવા તો જે ઇન્સ્ટ્રક્શન છે કોમ્પ્યુટરને સેન્ડ કરે છે કોમ્પ્યુટરને મોકલે છે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ ડિજિટલ ઓપ્શન બી ઇનપુટ ઓપ્શન સી આઉટપુટ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ઇનપુટ ઇનપુટ જે છે એ એક એવી પ્રોસીજર છે કે જે ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન જે છે એ કોમ્પ્યુટરને મોકલે છે સો ઓપ્શન બી ઇનપુટ ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર નાઇન્ટીન જોઈએ તો એમાં તમને કીધેલું છે ખાલી જગ્યાએ ઇઝ અ લાર્જ એન્ડ એક્સપેન્સિવ કોમ્પ્યુટર कैपेबल ऑफ सिमटेनिय प्रोसेसिंग डेटा फॉर हंड्रेड्स और थाउज ऑफ यूजर तो अँपन तमने आपेला है ऑप्शन ए हेन्ड हेल्ड कॉम्प्यूटर ऑप्शन बी मेन फ्रेम कॉम्प्यूटर ऑप्शन सी पर्सनल कॉम्प्यूटर एंड ऑप्शन डी ऑल ऑफ दी अबोव सो हियर द करेक्ट आंसर इज ऑप्शन बी मेन फ्रेम कॉम्प्युटर्स अ मेन फ्रेम कॉम्प्यूटर इज अ लार्ज एंड एक्सपेन्सिव कॉम्प्यूटर केपेबल ऑफ सीमिलेनिय प्रोसेसिंग डेटा फॉर हंड्रेड्स और थाउजेंड्स ऑफ यूजर्स ऑप्शन बी मेन फ्रेम कॉम्प्यूटर इज द करेक्ट आंसर तैयार एमसीक्यू नंबर ट्वेंटी जोधेलू दू विच डिवाइस कम्पोनट ऑफ द कॉम्प्यूटर कॉम्युनिकेट्स विथ अदर एवं क्या डिवाइस द्वारा कॉम्प्यूटर मुख्य कम्पोनंट है एक बीजाट कर सके ऑप्शन तक अलाप्शन ए सीस्टम बस ऑप्शन बी कीबोर्ड ઓપ્શન સી મોનિટર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ સિસ્ટમ બસ સો વી કેન સે ધેટ વિથ ધ હેલ્પ ઓફ સિસ્ટમ બસ ધ મેઇન કમ્પોનન્ટ ઓફ ધ કોમ્પ્યુટર કોમ્યુનિકેટ્સ વિથ ઇચ અધર એટલે આ સિસ્ટમ બસનો ઉપયોગ કરીને જ જે કોમ્પ્યુટરના જે કેટલાક મુખ્ય કમ્પોનન્ટ છે એ બધા જ કમ્પોનન્ટ કહી શકાય કોમ્પ્યુટરના કોમ્યુનિકેશન માટે એકબીજા સાથેના કોમ્યુનિકેશન માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ સો ઓપ્શન એ સિસ્ટમ બસ ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ એમસીક્યુ નંબર ટ્વેન્ટી વન જોઈએ તો એમાં તમને કીધેલું છે યુ કેન સે ધેટ અ કંટ્રોલ શિફ્ટ એન્ડ અલ્ટર આલ કોલ્ડ ખાલી જગ્યાએ ક્લિઝ

ત્યારબાદ MCQ નંબર 22 તમને આપેલું છે વિચ ઇઝ વોલેટાઇલ મેમરી નીચે તમને કેટલીક મેમરીના ઉદાહરણ આપેલા છે તેમાંથી કીધેલું છે કે આમાંથી કઈ મેમરી વોલેટાઇલ મેમરી છે તો ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન A RAM ઓપ્શન B ROM તો અહીંયા તમારો करेक्ट આન્સર થશે ઓપ્શન A RAM ઓપ્શન A RAM વી કેન સે ધ RAM ઇઝ વોલેટાઇલ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી RAM ધેટ ઇઝ વોલેટાઇલ મેમરી સો ઓપ્શન A RAM ઇઝ ધ करेक्ट આન્સર તો મિત્રો અહીંયા આપણે આપણી એક્ઝામની પ્રિપેરેશન માટે જે કોમ્પ્યુટરના બેઝિક કેટલાક એમસીક્યુ હતા તેનો પહેલો ભાગ જોયો તેના વિશે માહિતી મેળવી આ જે એમસીક્યુ છે તમને જેટકો જીએસિસીએલ પી જીસીએલમાં તો મદદરૂપ થશે જ પણ સાથે સાથે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે કેટલી બીજી કેટલીક જે રિક્રુટમેન્ટ બહાર પડે છે જેમ કે ક્લાર્ક છે તલાટી છે આ દરેકે દરેક માટે તમને આ એમસીક્યુ જે છે કોમ્પ્યુટરના એ મદદરૂપ થઈ શકે છે તો જો મિત્રો તમને અમારા એમસીક્યુ પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો તમારા કોઈ સજેશન કે ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવો અને અમારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના